નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, યુનિટ 3 અને ધોરણ 5 બરાબર ટ્રાવેલ ટાઈમ. હવે આપણે એમાં પાઠ્યપુસ્તકમાં બધું પૂર્ણ કર્યું છે. હવે સ્વાધ્યાય પોથીમાં આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી હતી અને હવે આગળના પ્રશ્નોની હું ચર્ચા કરીશ. એમાં પહેલું હું આજે તમને શીખવાડીશ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું. વાક્ય આડું અવળું આપેલું છે, તેને સરસ રીતે ગોઠવી નાખીએ બરાબર. ચાલો, પહેલું, નેહાબેન ફ્રૂટ્સ હેઝ, તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ બરાબર. બીજું, ગોલુ પ્લેઇંગ ઇઝ, તો વાક્ય સાચું, ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્રીજું, પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ, પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. ચોથું, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ, રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. પાંચમું, ગોલુઝ રેડ ઇઝ બોલ, ગોલુઝ બોલ ઇઝ રેડ. છઠ્ઠું, નેહાબેન વોટ ડુઈંગ ઇઝ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, વોટ ઇઝ નેહાબેન ડુઈંગ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. છ, સાતમું, અકાર ધેર ઓન ધ શિશોર ઇઝ, એમાં પણ પાછળ ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે વાક્ય બનશે ઇઝ ધેર અકાર ઓન ધ શિશોર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પછી આઠમું, આર પ્લેઇંગ ગોલુ પિંકુ એન્ડ ક્રિકેટ, તો ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. પછી નવમું, ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર, તો એ સાચું જ આપેલું છે બરાબર, એમને એમ જ એને નીચે મૂકી દેવાનું છે, ઇઝ પિંકુ ગોલુ સિસ્ટર. અને દસમું, આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, પરંતુ પ્રશ્ન વાક્ય નથી, સરસ રીતે આપણે સાદું વાક્ય બનશે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ બરાબર. હવે વ્યક્તિ પરિચય જે આપણે પાઠ્યમાં પણ લીધો છે, હવે વળી પાછું એક વખત રિપીટ કરશું, માં મિસ્ટર વસાવા અને મિસિસ પરમાર બરાબર. તો આપણે એને વિશ્વાનો આપ્યો હતો, એ વિશ્વાનો આપણે પાઠ્યના એક્ઝામ્પલમાં જોઈ લીધો છે બરાબર. તો આપણે મિસ્ટર વસાવા, પછી એમાં શબ્દો આપ્યા છે ડોક્ટર, 52 યર્સ ઓલ્ડ અને શોર્ટ. તો મિસ્ટર વસાવા ઇઝ અ મેન, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, હી ઇઝ શોર્ટ બરાબર. આ મિસ્ટર વસાવાનો પરિચય. પછી મિસિસ પરમાર, મિસિસ પરમાર ઇઝ અ વુમન, સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, સી ઇઝ હેરડ્રેસર, સી ઇઝ ફેટ બરાબર. આ થઈ ગયું મિસિસ પરમારનો આપણે પરિચય. હવે આપણે એક્ટિવિટી માય પેજ, આપણે માય પેજ 2 એ આપણે આ યુનિટમાં આવ્યું હતું, તેમાં એક ઊંટની વાર્તા આવી હતી બરાબર, કે ભાઈ એક વેપારી એક ઊંટ સાથે જતો હતો. રાત્રે રણનો વિસ્તાર હતો, અંધારું થયું, એટલે રાત એક જગ્યાએ રોકાણા, ત્યારે તે તંબુ બાંધીને રાત, એમ કહેવાય કે રાત માટે રોકાયા, તો ત્યાં તંબુમાં વેપારી હતો અને ઊંટ તંબુની બહાર હતો, પણ રાતના ઠંડી વધી એટલે ધીમે ધીમે થતાં ઊંટ તંબુમાં આવી ગયો અને વેપારી તંબુની બહાર, ટેન્ટની બહાર ગયો. આવી આ વાર્તા હતી. તો આપણે એના આધારે પેજ નંબર 54 છે એ કરવાનું છે બરાબર. પહેલાં તો સ્પેલિંગ છે એ તમારે જોઈને લખી નાખવાના છે. સ્પેલિંગ જોઈને લખાઈ જાય પછી આપણે નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. એમાં પહેલું છે, તેની સાથે તેનું ઊંટ હતું, તો હી હેડ અ કેમલ વિથ હિમ. બધા જ વાક્ય વાર્તામાં આવી જાય છે બરાબર, એમાંથી શોધીને લખવાના છે. હું મારું માથું તંબુની અંદર રાખી શકું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તેની ઉપર કોઈ તંબુ હતો નહીં, ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. મને ઠંડી લાગે છે, આઈ ફીલ કોલ્ડ. થોડી વારમાં અંધારું થઈ ગયું, સૂન ઇટ વોઝ ડાર્ક બરાબર. આ થઈ ગયું આપણે
વાક્યોનું અંગ્રેજી આ બધું અમે તમને ફોટામાં મોકલાવશું, એટલે તમારે સરસ રીતે સ્વામાં તૈયાર કરવાનું છે. એના પછી ટ્રુ ઓર ફોલ્સ, ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. પહેલું વાક્ય છે, ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, માણસ નદી પાર કરી રહ્યો હતો. તો પહેલું વાક્ય શું આવશે? ફોલ્સ. શું કામ? કારણ કે તે ડેઝર્ટ એટલે કે રણ પાર કરી રહ્યો હતો. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, તો એ સાચી વાત છે. તો એમાં આવશે ટ્રુ, તે ઊંટ સાથે જતો હતો, એ વાત સાચી છે. ત્રીજું, ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, માણસે ઊંટને તંબુની બહાર બાંધ્યો, તો સાચી વાત છે. તો ટ્રુ. ચોથું, ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, તેના માલિક સાથે ઊંટ સૂતો, એવું આ વાક્ય છે, તો એ વાત ખોટી છે. તો ફોલ્સ. અને પાંચમું, એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, અને અંતમાં માણસ ટેન્ટની બહાર હતો, તો એ આવશે ટ્રુ. બરોબર, આ ટ્રુ ઓર ફોલ્સ. હવે પાછો એમાં જ ચોથો પ્રશ્ન આપ્યો છે, પ્રશ્નોના જવાબ એમાં વે, પહેલું છે વેર વોઝ ધ કેમલ એટ ધ એન્ડ, અંતમાં કેમલ કે ઊંટ ક્યાં હતો એવો પ્રશ્ન છે. તો એટ ધ એન્ડ ધ કેમલ વોઝ ઇન ધ ટેન્ટ, અંતમાં ઊંટ ટેન્ટમાં હતો. બરોબર. બીજું, વોઝ ઇટ વેરી કોલ્ડ, ત્યારે ખૂબ ઠંડક હતી, તે ખૂબ ઠંડુ હતું, યસ ઇટ વોઝ. ત્રીજું, હુ વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ એટ ધ એન્ડ, અંતમાં ટેન્ટની બહાર કોણ હતું, તો ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ એટ ધ એન્ડ. અને ચોથું, વોઝ ધ મેન અલોન, શું માણસ એકલો હતો? નો, હી વોઝન્ટ, ના, તે એકલો ન હતો, પણ તેની સાથે એક ઊંટ પણ હતો. બરોબર. અહીંયા માય પેજ 2 છે, એના બધા પ્રશ્નો આપણે ક્લિયર કરી નાખ્યા. હવે આપણે આ બધું છે ને, અમે તમને સરસ મજાના ફોટો મોકલાવશું, આપણા જે વિડીયો આવશે તેની સાથે, એ બધું તમારે સ્વામાં પૂર્ણ કરવાનું છે. સ્વાના આધારે પાઠ્ય, એ બધું સરસ રીતે લખવાનું. લખશો તો જ અંગ્રેજી આવડશે. અને સરસ રીતે નોટમાં પણ જો સ્પેલિંગને એવું હું મોકલાવું, તો એ પણ ઉતારવાનું રહેશે. અને બધાએ કમ્પલસરી સ્વાધ્યાયપોથી બીજા સત્રની અને પહેલા સત્રની સાથે જ છે, ઉતારવાની છે. પુસ્તક પણ તમારું સાથે છે, એ પણ તમારી પાસે જે છે એ બીજું સેમેસ્ટર યુનિટ 3 શરૂ થઈ જાય છે, તો એ પણ તમારે એમાં લખવાનું છે. અને એના સિવાય તમારે ભાવિકની ગ્રામર સ્વા પણ લેવાની રહેશે. આ બધું તમને અમે જ્યારે બોલાવીએ ત્યારે તમારે ચેક કરાવવા આવવાનું રહેશે. અને સરસ રીતે યુનિટ લખી અને તૈયાર કરજો. અક્ષર ખૂબ સારા કરજો, નીચેની લીટીને અડાડીને જ અંગ્રેજી લખાય એટલે એ રીતે લખજો, અને વધારે પડતું બોલીને લખજો એટલે સ્પેલિંગ છે એ પણ તમને જે ઉચ્ચારણ છે એ શુદ્ધ આવડી જાય. અને સરસ તૈયારી કરજો. નમસ્તે બાળકો, આવજો.